કાપીને જ રહીશું, પણ છતાં પણ અમૃતા છે એ શું કરે છે? તો કે એ પોતે છે એ ઝાડને લંપેટાઈ જાય છે. લંપેટાઈ જવું એટલે કે આખું ઝાડને આમ બર્ફમાં ભરી લેવું, એટલે અમૃતા એ રીતે ઝાડને વળગી રહે છે. એટલે આ જોઈને જે એના આજુબાજુના જે બીજા બધા લોકો હતા એ પણ અમૃતાની સાથે થઈ ગયા, અને એ પણ રાજાના સિપાઈ સામે જોર જબરથી દેકારો ફરકારો કરવા લાગ્યા કે અમે તમને આ લોજ કાપવા નહીં દઈએ. અને એમાં ઘણા લોકો પણ મરી ગયા. કેમ કે રાજાના જે સિપાઈ હતો, સિપાઈ હતા એને શું કીધું કે અમારે તો રાજાનો આદેશ છે, એટલે અમે તો લાકડા છે એ કાપી ઝાડ છે એ કાપીને લાકડા લઈ જ જશું. એટલે એવામાં ઘણા જે એના ઘણા ગામના લોકો છે એ પણ મરી જાય છે. ત્યારે આ વાત છે એ રાજાને ખબર પડે છે કે વૃક્ષ કાપવા માટે આવા ઘણા માણસો છે એ મરી ગયા છે. એ વાતની રાજાને ખબર પડે છે. પછી ત્યાં રાજા આવે છે અને રાજા કહે છે કે જો વૃક્ષ માટે આ લોકો આટલા નાના માણસો છે એ વૃક્ષ અને પ્રાણ પક્ષી માટે જીવ દઈ દેતા હોય તો આવા લોકોને મારે હેરાન ન કરવા જોઈએ. અને રાજા છે ત્યાંથી પોતાનો નિર્ણય બદલી નાખે છે અને કહે છે કે આજ પછી આ ગામમાં કે ક્યાંય પણ કોઈ વૃક્ષ નહીં કાપે અને ઝાડને છે એને કોઈ પણ જાતનું ઝાડ અથવા પશુ પક્ષીને નુકસાન નહીં પહોંચાડે. એવો છે એ રાજા છે એ પોતે નિર્ણય લે છે અને પોતે આ જે અમૃતા છે એ ગામના બધાની પોતે લાગણી સમજી જાય છે. રાજા અને વૃક્ષ કાપવાની ત્યાંથી એ લોકો વૃક્ષ કાપવાની ના પાડે છે અને રાજાને આ વર્તનથી બધા ગામના લોકો પણ ખુશ થઈ ગયા. રાજાને શું થયું કે આ મૂંગા પ્રાણી જીવ માટે આ લોકો આટલું બલિદાન દે છે તો એ બહુ ખૂબ સારી વાત કહેવાય. એટલે રાજા આ બધું જોઈને ખુશ થઈ જાય છે. હવે તમે ક્યારે એવું આપણે વિચાર્યું છે કે વૃક્ષ વગર આપણે રહી શકીએ? તો તમે બધા એમ જ કહેશો કે હા, પણ રિયલમાં આપણે વૃક્ષ વગર ન રહી શકીએ. કેમ કે વૃક્ષથી આપણને ઓક્સિજન છે એ વૃક્ષ દ્વારા જ આપણને મળે છે. જે અત્યારે આપણે તમારા વડીલો છે એને પૂછજો કે ક્યારે ચોમાસા સિવાય વરસાદ ન આવતો, કારણ કે ત્યારે બધું રેગ્યુલર જે 3 મહિના વરસાદ એટલે વરસાદ, શિયાળો એટલે શિયાળો, ઉનાળો એટલે ઉનાળો. અત્યારે જે છે એ વૃક્ષ બધા છે એ કપાઈ ગયા છે અને જેના હિસાબે આ જે આપણે બધું જે પૃથ્વી પરનું જે સંતુલન છે એ ખોરવાઈ ગયું છે, જેના કારણે આ ધરતીકંપ છે, પૂર છે, વાવાઝોડું છે એ બધું આવે છે. કેમ કે જે આપણી સિસ્ટમ છે એ બધી ખોરવાઈ ગઈ છે. વૃક્ષ હવે સાચા રહ્યા નથી, એટલે જે આ પ્રદૂષણ છે એ વૃક્ષ વગર, જો વૃક્ષ હોય તો જે પ્રદૂષણ છે એ બધું વૃક્ષ છે એ પોતે લઈ લે છે અને આપણને સ્વચ્છ એટલે કે તાજી હવા આપે છે. જ્યારે વૃક્ષ છે એ વરસાદ લાવવામાં પણ મદદ કરે છે, એ પણ આપણે આગળ ભણી ગયા છે બરાબર. એટલે વૃક્ષ પણ આપણને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે, બીજી ઘણી બધી રીતે વૃક્ષ છે આપણને ઉપયોગી છે અને આપણે વૃક્ષ વગર રહી શકતા નથી બરાબર. હવે જે આ ગામના લોકો છે, કયા ગામના લોકો? તો કે ખેચડી ગામના લોકો છે. ઈ જાતિ, ઈ લોકોના જાતિને કઈ કહેવાય છે? તો કે બિસ્નોઈ જાતિ કહેવાય છે. બિસ્નોઈ તરીકે પણ ઓળખાય છે, જેઓ પ્રાણી અને વૃક્ષ માટે વૃક્ષનું રક્ષણ કરે છે બરાબર. કઈ જાતિ કહેવાય છે? તો કે બિસ્નોઈ. કયા વિસ્તારના? તો કે ખેચડી ગામના વિસ્તારના લોકોને બિસ્નોઈ તરીકે પણ ઓળખાય છે બરાબર. હવે જે કેન્દ્ર તમને કહી દીધું છે કે ખેચડીના વૃક્ષો છે એ વગર પાણીએ પણ લીલાછમ રહી શકે છે બરાબર. હવે તમે એક વખત ચોપડીમાંથી પણ પાઠ વાંચી લેજો એટલે તમને વધારે સમજાઈ જશે બરાબર.